ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલે તળાવમાં નર્મદાનું પાણી આવતા વધામણા કર્યા. રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણી અને સિંચાઈની સમસ્યાના નિવારણ માટે ઉનાળાની શરૂઆત સાથે નર્મદાના નીરથી ગામ તળાવો ભરવાના આયોજનને પગલે થરાદ તાલુકાના તળાવોમાં નર્મદાનું પાણી છોડાતા ગામે ગામ નવા નીરના વધામણા કરી ઉજવણી કરવામાં આવી હતી. આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે ગ્રામ તળાવોમાં નર્મદાનું પાણી પહોંચતા તેના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ઉનાળાની શરૂઆત સાથે તળાવો ભરવાની રાજ્ય સરકારની પહેલને ગ્રામજનોએ આવકારી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલનો આભાર માન્યો હતો. રાજ્ય સરકાર દ્વારા થરાદ સીપુ પાઇપલાઇનમાં 551.40 કરોડના ખર્ચ થકી જિલ્લાના 39 ગામના 106 તળાવો તથા જળાશયના જોડાણ થકી કુલ 12,481 હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સિંચાઈના લાભ હેઠળ આવરવાનું આયોજન છે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે, જેનાથી થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવ, લાખણી તાલુકાના 9 ગામના 19 તળાવ, ડીસા તાલુકાના 12 ગામના 35 અને દાંતીવાડા તાલુકાના 2 ગામના 5 તળાવો ભરવામાં આવશે, જ્યારે થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવો ભરવાની યોજના છે. નોંધનીય છે કે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ઉનાળાની સિઝનમાં પાણીની મુશ્કેલી થતી હોય છે, જે મુશ્કેલી સરકારની યોજનાથી દૂર થઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને પાણી સરહદી વિસ્તારના તળાવોમાં આવતા લોકોમાં ખુશી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના પ્રયાસોથી આ વિસ્તારમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી તળાવો ભરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઈ છે.